ભાજપના દિગ્ગજ નેતા ભાજપ સામે જ ઉઠાવ્યો સવાલ. સુરતની બરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લેટર બોમ્બને લઈને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધા બાબતે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા જ પત્ર લખવામાં આવ્યો છે. તેમાં હિમોફિલિયાના દર્દી માટે જરૂરી એવા ફેક્ટર 7 અને 8 ઇન્જેક્શનનો જથ્થો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ન હોવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટરમાં જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં હિમોફિલિયાની બીમારીથી પીડિતા દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને માહિતી મળી છે કે તેના આધારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ દર્દીની સંખ્યા અંદાજિત 550 જેટલી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ નજીક પડતી હોવાથી તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે અને અન્ય રાજ્યોના દર્દીઓની અંદાજિત સંખ્યા 250 જેટલી. ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટરમાં વધુમાં લખ્યું છે કે દર્દીની સારવાર દરમિયાન 4-5 વાર ફેક્ટર 7 અને 8 ઇન્જેક્શન આપવામાં આવે છે. જો દર્દીને સમયસર ઇન્જેક્શન ન મળે તો દર્દીને કાયમી અપંગતા અથવા તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. ધન્યવાદ.